શું સિંધા લૂણ એટલે કે સિંધો નમક ખાવાથી બ્લડ પ્રેશર વધે? ઘણા લોકોને એવી દ્રઢ પણ ખોટી માન્યતા હોય છે કે સફેદ મીઠું તો ઝેર છે, પણ સહેજ ઝાંખું ગુલાબી કે કથ્થાઈ રંગનું સિંધા લૂણ ઉર્ફે સિંધો નમક ખાવાથી કોઈ નુકસાન થતું નથી. હકીકતમાં સાદું સફેદ મીઠું અને સિંધો નમક બંનેમાં લગભગ સરખા પ્રમાણમાં સોડિયમ હોય છે, જે બ્લડ પ્રેશર વધારવા માટે જવાબદાર છે. સિંધોમાં સોડિયમ ઉપરાંત અશુદ્ધિ સ્વરૂપે વિવિધ ક્ષાર ધરાવતી રંગીન ધૂળ ભરેલી હોય છે. એટલે સાદા મીઠામાં 100% સોડિયમ હોય તો સિંધો મીઠામાં 98-99% જેટલું સોડિયમ હોય છે. જેટલું વધારે પ્રમાણમાં સોડિયમ શરીરમાં જાય એટલું બ્લડ પ્રેશર વધે છે. રોજના કુલ 6 ગ્રામ કરતાં વધારે સિંધો કે સાદું મીઠું ખાવાથી બ્લડ પ્રેશર વધી જવાની, લકવો આવવાની કે હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા વધી જાય છે. વળી હાડકાં નબળા પડવા, કિડનીની તકલીફ થવી, પેટનું કેન્સર થવું વગેરે અનેક તકલીફો બંને પ્રકારના મીઠાથી થઈ શકે છે. જે રીતે સાદા મીઠાને બદલે સિંધો નમક કે સિંધાલૂણ ખાવાથી કોઈ વિશેષ ફાયદો થતો નથી અને એક સરખું નુકસાન થાય છે, તે જ રીતે ઓછા સોડિયમ ધરાવતા બજારૂ સોલ્ટ પણ ખાસ કોઈ ફાયદો કરતા નથી. આવા સોલ્ટમાં ભલે 85% સોડિયમ હોય પણ સ્વાદ માટે એ વધુ પ્રમાણમાં ઉમેરાવાથી છેવટે એક સરખું જ નુકસાન થાય છે. ટૂંકમાં બધી જાતના નમકથી એક સરખું જ નુકસાન થાય છે. સાદા નમકને બદલે મોંઘા, રંગબેરંગી કે પ્રચારિત બજારૂ નમક ખાવાને બદલે સાદું નમક ઓછા પ્રમાણમાં ખાવાથી શરીર સ્વસ્થ રહેશે. યાદ રાખો, કોઈ પણ પ્રકારનું નમક રોજના 5-6 ગ્રામથી વધુ પ્રમાણમાં લેવાથી એક સરખું નુકસાન થાય છે. સિંધો નમક પણ સાદા નમક જેટલું જ નુકસાન કરે છે.